હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ના દાખલા નંબર બે અને ત્રણમાં તમારું બધાનું સ્વાગત છે હું છું નિશાંત કતિરા અને બહુ ઇન્ટરેસ્ટિંગ સમ્સ આપણે આ વિડિયોમાં શીખવાના છીએ સમ્સ બંને ઇઝી છે અને પૂછાયેલા પણ છે બોર્ડની એક્ઝામમાં પ્રિલિમ્સમાં પહેલી એક્ઝામમાં એટલે આવડવા જોઈએ કેમ આવડશે ધ્યાન આપશો તો આવડશે અને મારી સાથે અત્યારે જ નોટબુકમાં લખશો તો આવડશે ઓકે તો નોટબુકને પેન લઈ લો આપણે સાથે મળીને સોલ્વ કરીએ ને હું પણ લખું છું તમે પણ લખો હમણાં જ બધું આવડી જશે ઓકે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર બે થી નીચેના સાચો જવાબ શોધો અને ચકાસો સમાંતર શ્રેણી દસ સાત ચાર આવી રીતે એક શ્રેણી આપેલી છે એનું ત્રીસમું પદ ખાલી જગ્યા છે જ્યારે પણ સમાંતર શ્રેણી આપેલી હોય સૌથી પહેલા આપણે તફાવત શોધી લેવા ઓકે તફાવત શોધતા તમને આવડે છે તફાવત સૂત્ર શું છે બરાબર પહેલું પદ અને શ્રેણીને જોઈને જ ખબર પડી જશે કે તફાવત શું મળશે છતાંય પણ લખીને બતાવી દેવાનું ઓકે જ્યારે શ્રેણી ચડતા ક્રમમાં હશે એટલે કે નંબર વધતા જશે તો તફાવત પ્લસમાં મળશે જ્યારે ઉતરતા ક્રમમાં હશે એટલે કે ઘટતા હશે નંબર તો તફાવત માઇનસમાં મળશે અહીં જો દસ સાત ચાર ઉતરતા ક્રમમાં ઘટે છે નંબર તો તફાવત માઇનસ હશે દસ થી સાત થયા સાત થી ચાર થયા ત્રણ ત્રણ ઓછા થાય છે તફાવત માઇનસ ત્રણ ઓકે બધું મનમાં થઈ જાય છતાં પણ લખીને બતાવવાનું આપણે હવે ત્રીસમું પદ બે રીતે થાય એક એન ના સૂત્ર થી અને બીજું ડાયરેક્ટ સૂત્રથી આપણે બંને રીતે કરશું એક્ઝામમાં તમને જે પેલા યાદ આવે એનાથી કરી નાખશું બંને એક જ છે કંઈ ખાસ અલગ નથી બંનેમાં પેલા આપણે એ એન ના સૂત્ર થી દાખલો ગણીએ એન બરાબર એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા ડી એટલે પ્રથમ પદ કેટલું છે દસ એન એટલે જે પદ શોધવું હોય તે પદ ત્રીસમું પદ શોધવું છે તો એન ત્રીસ અને ડી હમણાં જ આપણે શોધ્યું તફાવત માઇનસ ત્રણ ત્રીસ માઇનસ એક ઓગણત્રીસ અને અહીં ગુણાકારનો સંબંધ છે ઓગણત્રીસ માઇનસ ત્રણ કરશો તો ખોટું થઈ જશે રોકડા માર્ગ જતા રહેશે ઉતાવળ નથી કરવાની ઓગણત્રીસ તેરીસ સત્યાસી પ્લસ માઇનસ માઇનસ દસ માઇનસ સત્યાસીક્ટ સૂત્ર એ ત્રીસ બરાબર એ પ્લસ ઓગણત્રીસ ડી જે પદ શોધવાનું હોય એમાંથી એક ઓછું કરી નાખવાનું ડી સાથે એટલે પ્રથમ પદ દસ ડી છે માઇનસ માઇનસ સત્યાસી માઇનસ સતોતેર જુઓ અહીં સૂત્રની સાથે ટોટલ પાંચ સ્ટેપ અહીં ટોટલ ચાર સ્ટેપ ડાયરેક્ટ કરવાથી એકાદ સ્ટેપ તમારો બચશે બાકી સ્ટેપ બધા સેમ જ આવી જાય છે જુઓ આ સ્ટેપ જુઓ અને આ સ્ટેપ જુઓ સેમ છે ઓકે વસ્તુ એક જ છે તમને જે મજા આવે જે પહેલાં યાદ આવે એનાથી દાખલો ગણી નાખશો આગળ વધીએ નેક્સ્ટ સમ સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક દ્વિતીયાંશ બેનું અગિયારમું પદ ખાલી જગ્યા છે સૌથી પહેલાં ડિફરન્સ તફાવત બીજું પદ માઇનસ પહેલું પદ માઇનસ છે તો કંઈ વાંધો નહીં આપણે આરામથી સમગણશું ઉતાવળ નહીં કરી જો ત્રણ માઇનસ આવે એ માઇનસ એક છેદમાં બે આ માઇનસ સૂત્રનો અને આ એ વનની કિંમત પણ માઇનસ છે એ હવે ઘણા અહીં ડાયરેક્ટ સ્ટેપ કરશે અને નિશાનીની ભૂલ કરશે આપણે ડાયરેક્ટ સ્ટેપ નહીં કરી માઇનસ માઇનસ પ્લસ ઓકે હવે ત્રણની નીચે કંઈ નથી તો એક મૂકી દો જેથી આપણે સહેલાઈથી ચોકડી ગુણાકાર કરી શકીએ એકાએકું માઇનસ એક બે તેરી છ છેદમાં છેદનો ગુણાકાર પાંચ છેદમાં બે તફાવત અગિયારમું પદ ડાયરેક્ટ સૂત્ર એ પ્લસ દસ ડી આ કટ થઈ ગયા પાંચ ગુણ્યા પાંચ પચીસ માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની અગિયારમું પદ મળી ગયું બાવીસ ઓપ્શન બી અહી ઓપ્શન સી ઇઝી છે બધું ઓકે આગળ વધીએ દાખલા નંબર ત્રણ નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો અહીં કેટલીક સમાંતર શ્રેણીઓ આપેલી છે પણ વચ્ચે વચ્ચે અમુક પદ નથી આપેલા એ આપણે શોધવાના છું ઓકે કેવી રીતે કરશું દાખલો ઇન્ટરેસ્ટિંગ છે બહુ જ સૌથી પહેલા લિસ્ટ કરશું આપણે જો આપણી પાસે આ પહેલા દાખલામાં પ્રથમ પદ છે અને ત્રીજું પદ છે બીજું પદ નથી એટલે તફાવત નથી શોધી શકતા આપણે તો પહેલાં જે છે એ લખી લઈએ એ છે અને એ થ્રી છે ઓકે સ્ટાર્ટ કેમ કરશું સમ જે વસ્તુ છે એનો જ ઉપયોગ કરવો પડશે તો ત્રીજા પદનો ઉપયોગ કરી અને દાખલાની સ્ટાર્ટિંગ કરશું આપણે એ થ્રી એ થ્રીનો ફોર્મ્યુલા એ પ્લસ ટુ ડી એ થ્રીની વેલ્યુ ટ્વેન્ટી સિક્સ એ છે બે ડી નથી ખબર આપણને હવેનો સ્ટેપ ઘણા નથી આવડ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ શું કરે છે ખબર છે આમ લખે છે શું આ બરોબર છે તમે પણ આમ લખો છો કેવો મને આ મેં બરોબર લખ્યું ના

ડી શોધવાનું છે તો ડી વાળા પદ એકલો કરો અચળ પદ ભેગા કરો બે ને આગળ લઈ લો વસ્તુ નાની છે પણ નથી આવડતી એટલે આટલું ડિટેલમાં સમજાવું છું જેટલું જલ્દી યાદ રાખશો એટલો ફાયદો થશે નહીંતર પછી અટક્યા કરશો આ સ્ટેપ ગણિતના નેવું ટકા સમસમાં આવે છે આ સ્ટેપ તમે નથી કરી શકતા ને એના લીધે તમે વીસ થી પચીસ માર્ક ગુમાવો છો આ એક સ્ટેપ જો કરેક્ટ કરી લો વીસ થી પચીસ માર્ક વધી આવશે ખરેખર કહું છું 26 માંથી બે હજાર ચોવીસ ડી ને એકલો કરો બે જશે આ બીજું પદ શોધવાનું છે આપણે બીજા પદ નું સૂત્ર એ ટુ એ પ્લસ ડી એ આપણી પાસે છે બે ડી પણ મળી ગયો છે બાર બાર ને બે ચૌદ તો અહીં બોક્સમાં ચૌદ આવશે સમય નેક્સ્ટ આ બહુ સરસ દાખલો પહેલું પદ નથી બીજું પદ છે તેર ત્રીજું પદ નથી ચોથું પદ છે ત્રણ તો પેલા લિસ્ટ કરીએ આપણી પાસે એ ટુ છે અને એ ફોર છે ઓકે એ અને એ થ્રી શોધવાના છે કેમ કરશો ચલો જે વસ્તુ છે એનો જ ઉપયોગ કરશું જુઓ બહુ સરસ દાખલો પેલા એ ટુ નો સૂત્ર એ પ્લસ ડી એ ટુ ની કિંમત તેર એ આપણી પાસે નથી પણ આપણી પાસે નથી તો હવે શું કરી બસ હવે કઈ કરી જ નથી શકતા જેમ છે એમ રેવા દો આને નામ આપી દો સમીકરણ એક આના જેવો પાછો થોડી વારમાં આ જ વિડીયોમાં આવશે ત્યારે તમારાથી થવું જોઈએ એટલે આ શીખી લો હવે આ એ ફોરનો ઉપયોગ કરો એ પ્લસ થ્રી ડી એ ફોર ની વેલ્યુ છે ત્રણ એ નથી ડી પણ નથી આપણી પાસે તો કંઈ નહીં થાય નામ આપી દો સમીકરણ બે બંને સમીકરણને ફરીથી લખો ત્રીજું ચેપ્ટર આપણે ભણ્યા એમાં લોપની રીત આવતી હતી ખ્યાલ છે ને તો બસ અહીં લોપની રીત કરવાની છે એ બંને પદ સમીકરણમાંથી કટ થાય છે પણ તમને ખ્યાલ છે કટ કરવા માટે વિરુદ્ધ નિશાની જોઈએ અત્યારે બંને એ પ્લસ છે તો વિરુદ્ધ નિશાની કરવા માટે બીજા સમીકરણમાં બધાની નિશાની આપણે બદલી નાખી આ પ્લસ એ માઇનસ એ કટ થઈ ગયા લોપ થઈ ગયો તેર માઇનસ ત્રણ એટલે દસ અહીં ડી વન ડી છે ઓકે આગળ કંઈ ન હોય તો એક સમજવાનું એક ડી માઇનસ ત્રણ ડી નવી નિશાની જોવાની છે આપણે એક માઇનસ ત્રણ માઇનસ ટુ ડીને એકલો કરો માઇનસ બે જશે છેદમાં બે ગુણ્યા પાંચ દસ કહેવા માઇનસ તો ડીની કિંમત મળી માઇનસ પાંચ હજુ માત્ર ડી મળ્યું છે હજી એ શોધવાનું છે અને પછી આપણે આ બધા બોક્સની કિંમત શોધી શકશું ડીની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તમારી મરજી પહેલાં સમીકરણમાં મૂકીએ ડી કિંમત સમીકરણ એક માં મૂકતા તેર બરાબર એ પ્લસ ડીની કિંમત છે માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ એક સ્ટેપ વધુ લઈ લો કંઈ ખોટું નથી એમાં પણ કોન્ફિડન્સથી તો કરીએ છીએ માર્ક્સ તો નથી કપાતા ઘણા આ સ્ટેપ ન લે ડાયરેક્ટ કરી નાખ માઇનસ પાંચ આગળ જાય એટલે પ્લસ થાય એની કિંમત મળી અઢાર તો આ એટલે પ્રથમ પદ આપણને મળી ગયું અઢાર હવે ત્રીજું પદ ત્રીજા પદનો ડાયરેક્ટ સૂત્ર એ પ્લસ ટુ ડી એ છે અઢાર ડી છે માઇનસ પાંચ પાંચ ધુ દસ અઢાર માંથી દસ જાય એટલે આઠ તો એ થ્રી ની કિંમત મળી ગઈ આઠ કેવો લાગ્યો સમ બે માર્કમાં પૂછાઈ શકે ત્રણ માર્કમાં પૂછાઈ શકે ઓકે આવડી જવું જોઈએ અને હમણાં જ આવે છે જુઓ પાછો આ નહીં આ પણ નહીં આ રહ્યો પાંચમા દાખલામાં પાછી આ જ મેથડ કરવાની છે થવી જોઈએ તમારા ઓકે વિડીયો જોયા વગર પહેલા ત્રીજો દાખલો ચાર પદ છે આપણી પાસે એમાંથી પેલો ને ચોથો પદ આપેલા છે બીજો ને ત્રીજો પદ શોધવાના છે તો લિસ્ટ કરી લઈએ અને પૂર્ણાંક આનું સાદુ આપી દો બે નવા અઢાર અઢાર ને એક ઓગણીસ છેદ બે ખ્યાલ છે ને આ બંનેનો ગુણાકાર થાય પછી આ ઉપર અંશમાં હોય તે પ્લસ થઈ જાય હવે કેમ કરીએ આ ચોથા પદનો ઉપયોગ કરશું પ્લસ થ્રી ચોથું પદ છે ઓગણીસ છે હજુ ભૂલ કરો છો તમે જાગો ઓકે કેટલી વાર ભૂલ કરશો પાંચ ને આગળ લઈ આવો આ પાંચ નીચે કંઈ નથી તો એક મૂકીને ચોકડી ગુણાકાર નવ છેદમાં બે બરાબર થ્રી ડી શોધવાનું છે ને એકલો કરો આ ત્રણ છેદમાં જશે બે ની સાથે ગુણાકારમાં આવી જશે અને ડી એકલો થશે ત્રણ તેરી નવ તો ડી ની કિંમત મળી ત્રણ છેદ માં બે સમજાણું ઘણાથી નથી થતું આ આરામથી કરશો તો થશે ઉતાવળ કરશો તો નહીં થાય ડરશો તો નહીં થાય કોન્ફિડન્સ જોઈશે

અથવા તમે આને આવી રીતે પણ લખી શકો આ મિક્સ અપૂર્ણાંક પ્રમાણે જો લખવું હોય તો આવી રીતે પણ લખી શકો આવી રીતે રાઉન્ડ ફેરવવાનું એક નીચે છે તે ઉપર આવશે બે સાઈડમાં છે તે છેદમાં આવશે અને જે ઉપર છે એ સાઈડમાં આવી જશે છ પૂર્ણાંક એક દ્વિતીયાંશ પણ લખી શકો છો આ લોકો આમ લખ્યું છે એટલે અને તેર છેદમાં બે લક્ષો તો એ માર્ક્સ પૂરા જ મળશે હવે ત્રીજું પદ ત્રીજા પદનો સૂત્ર એ પ્લસ ટુ ડી એ છે પાંચ ડી છે ત્રણ દ્વતીયાંશ બે બે કેન્સલ ત્રીજું પદ મળ્યું આઠ સમઓવર ઇન્ટરેસ્ટિંગ હતો આગળ વધીએ નેક્સ્ટ સમ પ્રથમ પદ છે આ બીજું ત્રીજું ચોથું પાંચમું ને છઠ્ઠું પદ છે હમણાં જેમ કર્યું એમ જ આ દાખલા નંબર ત્રણ ની જેમ આ પહેલું પદ ને ચોથું પદ હતા એના બદલે પહેલું પદ ને છઠ્ઠું પદ છે આમાં તો અપૂર્ણા કે નથી ઇઝી છે થર્ડ સમ કરતા પણ વિડિયો પોઝ કરો જાતે સોલ્વ કરો કમેન્ટ કરો કે સર ચોથો ને પાંચમો દાખલો અમે તમારાથી પહેલા ગણે બહુ મજા આવી થઈ ગયા છે છઠ્ઠા પદ નો જ ઉપયોગ કરશું આપણે સૂત્ર એ પ્લસ ફાઈવ ડી બોલો શું કરીએ જો બધા દાખલામાં આ સ્ટેપ આવે છે હજુ નથી આવડતું હવે શરમ આવવી જોઈએ અચળ પદ ભેગા કરવાના જ માઇનસ ચાર આગળ આવશે ડી વાળો પદ એકલો થઈ જશે પાછો નેક્સ્ટ સમમાં નેક્સ આવડવું જોઈએ ડી ની કિંમત મળી બે બસ એ અને ડી મળી ગયા હવે કંઈ પણ શોધી શકીએ બીજું પદ એ પ્લસ ડી

માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની પ્લસ બે અને પાંચમું પદ માઈનસ પ્લસ માઇનસ નિશાની મોટાની મોટા આઠ છે પ્લસ છે એટલે પ્લસ ચાર દાખલો પૂરો મજા આવી હો સમગણવાની તમારાથી થયું કે નહીં જણાવો મને કમેન્ટમાં અને આ લાસ્ટ સમ પણ તમારે જ ગણવાનું છે વિડિયો પોઝ કરી લો ચલો આપણી પાસે બીજું પદ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને છઠ્ઠું પદ છે એ ટુ થર્ટી એટ એ સિક્સ માઇનસ ટ્વેન્ટી ટુ લોપની રીતથી થશે બે સમીકરણ બનાવવા પડશે ખ્યાલ છે ને દાખલા નંબર બે માં આપણે ભણ્યા પેલા બીજા પદ નો સૂત્ર એ પણ નથી ડી પણ નથી આને નામ આપીએ સમીકરણ એક હવે છઠ્ઠા પદનો સૂત્ર એ ડી બંને નથી આ સમીકરણ બે બંને સમીકરણ ફરીથી લખીએ એ કટ થાય છે પણ સમાન નિશાની કટ ન થાય વિરુદ્ધ નિશાની હોય તો જ કટ થાય વિરુદ્ધ નિશાની કરવી હોય તો બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી નાખો હવે પ્લસ એ માઇનસ એકજોત્રીસ પ્લસ બાવીસ કેટલા થાય અને માઇનસ ફાઈવ ડી પાંચમાંથી એક જાય ચાર નિશાની મોટાની માઇનસ ફોર ડી પંદર ચોક સાઈઠ પણ માઇનસ તો ડી કિંમત મળી માઇનસ પંદર બસ હવે છે ડી ની કિંમત આડત્રીસ બરાબર એ પ્લસ ડી છે માઇનસ પંદર પ્લસ માઇનસ માઇનસ એ શોધવાનું છે એ એકલો થશે માઇનસ પંદરને ને આગળ લેવા પડશે એ એટલે પહેલું પદ ત્રેપન હવે ત્રીજું ચોથું અને પાંચમું પદ એ થ્રી એ પ્લસ ટુ ડી એ છે ત્રેપન ડી છે માઇનસ પંદર પંદર દુ ત્રીસ ત્રેપન માઇનસ ત્રીસ એટલે ત્રેવીસ ચોથું પદ એ ફોર બરાબર એ પ્લસ થ્રી ડી એ આપણને મળ્યા ત્રેપન ડી છે માઇનસ પંદર પંદર તેરી માઇનસ પિસ્તાળીસ ત્રેપન માંથી પિસ્તાળીસ જાય તો આઠ પાંચમું પદ એ પ્લસ ફોર સાહીઠ ત્રેપન સાહીઠ બસ આટલા જ સમ હતા દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણ આપણે શીખ્યા ઇન્ટરેસ્ટિંગ સમ્સ આઈ હોપ તમને મજા આવી હશે બધું શીખવાની અને આ વિડીયોમાં આ બે સમ આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાકીના સમ સાથે મહેનત કરતા રહ્યો શીખતા રહ્યો ઓલ ધ બેસ્ટ